ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું. મારું નામ અપેક્ષા મારડિયા છે અને હું અહીંયા પીડીયુમાં સેકન્ડ ઇયરમાં MBBSમાં સ્ટડી કરું છું અને હાલમાં હું અહીંયા સમરસમાં ડ્યુટી કરું છું. મારા આખા ફેમિલીને કોરોના થઈ ગયું હતું, પછી મને ને મારા ભાઈને તો સરખું થઈ ગયું પણ મારા મમ્મી પપ્પાને સરખું નહોતું થયું. અને પછી વેન્ટિલેટર પર હતા એ લોકો અને પછી લાસ્ટમાં 6th ડેટના ફાધર અને 10th ડેટના મધર એક્સપાયર થઈ ગયા. પછી અમને અહીંથી જણાવવામાં આવ્યું કે આવી રીતે ડ્યુટી છે, જે લોકો પહેલાં આવી શકતા હોય એ લોકો પહેલાં આવજો. તો પછી મેં કીધું કે હા હું આવી શકીશ, કારણ કે ઘરે બેસીને તો કોઈનું કાંઈ મદદ ના થઈ શકે પણ જો હું અહીંયા આવું તો જેમના બીજાના તો પેરેન્ટ્સને હું બચાવી શકું, એટલે એ જ મારા મમ્મી પપ્પા માટે શ્રદ્ધાંજલિ રૂપે હું એ વસ્તુ કરી શકું. હા, એટલે બધાને 10-15 દિવસ જેવું થયું હતું, પછી એ તો રિકવર થઈ ગયો મારો ભાઈ પણ મારા મમ્મી પપ્પા નહોતા થઈ શક્યા. એ 10મા ધોરણમાં છે, 16 વર્ષનો છે. મહામારી પતી જાય જેટલી વહેલી પતે એટલું સારું. પછી તો હજી તો હું સ્ટુડન્ટ છું એટલે પછી તો હું સ્ટડી કરીશ, મારું જે MBBS કરવાનું છે એ. અને પછી ભવિષ્યમાં પણ જો આવું કાંઈ થશે, ભગવાન ના કરે કે આવું કાંઈ થાય, પણ તો પણ અમે બધા તત્પર છીએ કે સેવા કરશું. હા, એટલે અત્યારે તો બધું થઈ જશે અને બાકી પણ ભગવાન જેમ ઈચ્છશે એ રીતે બધું થઈ જશે. ગુજરાત જાગ્યું કોરોના ભાગ્યું.